તો રાજ્યના ખેડૂતોને પાક વીમાનું વળતર આપવામાં વીમા કંપનીઓ ઠાગા ઠૈયા કરી રહી છે, ત્યારે આ મુદ્દે આજે વિધાનસભામાં પાક વીમાની ગુંજ સાંભળવા મળી. કોંગ્રેસે ખેડૂતોના મુદ્દે વોકઆઉટ કર્યો, ત્યારે આ મુદ્દે સુરતના ખેડૂતો શું માની રહ્યા છે, આવું સાંભળીએ. આજે વિધાનસભા ગૃહની અંદર જે રીતે વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યો છે, પાક વીમાને લઈને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. કેટલાક ખેડૂતો અત્યારે આપણી સાથે છે દક્ષિણ ગુજરાતના, કે જેમને આપણે પૂછીએ કે કયા પ્રકારની વીમા યોજનાઓને લઈને ખેડૂતોમાં પણ રોષ છે અને વિપક્ષ દ્વારા જે વોકઆઉટ કરવામાં આવ્યું છે તે કેટલું યોગ્ય છે. અત્યારની પરિસ્થિતિ જોતા જે વીમા કંપનીઓ જે છે એને લઈને અત્યારે વોકઆઉટ કરવામાં આવ્યું છે વિપક્ષ દ્વારા, શું કહેશો? તમે જોવ તો વરસાદ બંધ થયો ને લગભગ 3 મહિના થઈ ગયા. જે રીતે સરકાર છેલ્લા 3 મહિનાથી વાત કરી રહી છે કે વીમા કંપનીઓ પર અમે દબાણ લાવીશું, આજે પણ જે રીતનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો છે, ખેડૂત પ્રત્યેની લાગણી બતાવવામાં નથી આવી રહી. તમે જો તો સમગ્ર ગુજરાતમાં જે રીતે 3,500 કરોડથી પણ વધારાનું રાજ્ય સરકાર કેન્દ્ર કહે ખેડૂતે પ્રીમિયમ ભર્યું છે, પણ એક પણ રૂપિયો હજુ ખેડૂતોને આપવામાં નથી આવ્યો. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સ્વાભાવિક છે કે સારા વરસાદને કારણે પાક વીમો લેતા નથી. સુરત જિલ્લામાં આજે તમે જો 90 ખેડૂતે અરજી કરી છે પાક વીમા માટે, આજે એક પણ ખેડૂતની અરજી પાસ થઈ નથી. એટલે સરકાર મનમાની કરી રહી છે અને ખાસ કરીને વીમા કંપનીઓ જે રીતે પોતાની મનમાની કરી રહી છે એને કારણે ખેડૂતો વીમો નથી મળતો. એટલે અમે આજની જે વિધાનસભામાં જે રીતે વોકઆઉટ થયો છે એને અમે વખોડીએ છીએ. ખેડૂતોના પ્રશ્ને ચર્ચા થવી જોઈએ અને ખેડૂતનો પાક વીમો મળવો જોઈએ. વર્ષોથી તમે ખેતી સાથે જોડાયેલા છો, વીમા કંપનીઓનો અભિગમ કેવો રહે છે? વીમા કંપની એટલે માત્ર દોઢે દિવસે લોકો પાસેથી પ્રીમિયમ જેવું પ્રીમિયમ ઉઘરાવીને લૂંટ જ કરવી છે, બીજું કંઈ કરવું જ નથી. વીમાનો અર્થ જ એમ થાય કે જે વીમો લેનાર હોય એનું નિષ્ફળતા આવે તો એણે એનું પ્રીમિયમ એને આપવું જોઈએ વળતર. તે તો આપવા કોઈ રાજી જ નથી, ખાલી લોલીપોપ આપીને ખેડૂતો પાસેથી ખોટું ખોટું સમજાવીને 1,200 રૂપિયા પ્રીમિયમ લઈ લીધું છે, એની અમે કંઈ મળતી નથી. એટલે વીમેદારને જે રક્ષણ મળવું જોઈએ વીમા કંપની તરફથી તે મળતું નથી, એ ખરેખર ખોટું છે. એટલે એને મળવું જ જોઈએ એવી મારી માગણી છે. દક્ષિણ ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતની અંદર પણ વીમા કંપનીઓ કેવી રીતે ખેડૂતો સાથે ચીટિંગ કરતી એવું લાગે છે? વીમા કંપની ખેડૂતોને તો લૂંટે જ છે, એના પાકના બદલામાં કે શેરડી બળી જાય તો બી વીમો નથી આપતી, બીજી રીતે ફેલ થાય કુદરતી ફેલ તો નથી આપતી, સાથે સાથે જે પશુપાલન કરે છે એના બી ગાય ભેંસનો જે વીમો ઉતરાવે છે એની બી ગાય મરી જાય એના ફોટા પડાવે એની ટેગ હોય તો બી આપણને આખાડા કામ કરે છે, તેમજ ખેડૂતનો પરિવારનો હેલ્થ ઇન્સ્યોરન્સ ઉતરો હોય તેની બી વીમા કંપની પૈસા આપતી નથી. એટલે ખાલી ઢોળે દાડે પૈસા ઉઘરાવે સિવાય કોઈ કામ કરતી નથી. કરોડો રૂપિયા જે છે તે ખેડૂતો પાસેથી લીધા બાદ પણ તેમને જે વળતર મળવું જોઈએ તે વળતર નથી મળ્યું અને રાજ્ય સરકાર પણ આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ થતી હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન રૂપેશ સોનવણી સાથે દેવેન ચિત્તે, TV9 સુરત.